हाल जे प्रकारे वडाप्रधान नरेन्द्र मोदी यूएन मेहता हॉस्पिटल में जे छे तेमनी माता नी मुलाकात लीधी हती, खबर अंतर पूछ्या हता, 45 मिनिट जेटलो समय तेमणे बितावियो हतो। ने हाल राहतना समाचार ए मळी रह्या छे कि हीराबानी तबियत जे छे हाल स्थिर मानवामां आवी रही छे, तेमनी तबियतमां जे छे सुधारो थवामां आव्यो छे। आ अंगेनी माहिती जे छे राज्यसभाना सांसद जुगलजी ठाकोर द्वारा आपवामां आवी छे, जेने लईने आजुबाजुना लोको सहित तेमना परिजनोए पण हाशकार अनुभव्यो छे। ने जे प्रकारे जोईए के सवारथी जे मूवमेंट चाली रही हती तेमनी तबियतने लईने जे छे सुधारो आवानी बाद बे बे बुलेटिन जे छे यूएन मेहता हॉस्पिटल द्वारा बहार पाडवामां आव्या હતા, જેમાં થોડી ઘણી રિકવરી બતાવવામાં આવી હતી, પરંતુ પોતે જે છે વડાપ્રધાન દિલ્હીથી જે છે અમદાવાદ ખાતે આવ્યા હતા યુએન મહેતા હોસ્પિટલ ખાતે, ને હાલ જે છે હોસ્પિટલ તંત્ર એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને 2 દિવસની અંદર ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે, અને હાલના તબક્કે તેમની તબિયત જે છે તેમાં થોડો ઘણો સુધારો જોવા મળી રહ્યો છે, સ્થિર જોવા મળી રહી છે, જેને લઈને વડાપ્રધાન જે છે તેમણે 45 મિનિટ જેટલું સમય તે માતા જોડે રોકાયા હતા, ડોક્ટરો તબીબો છે તેમની જોડે વાતચીત કરી હતી, કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, કેટલા સમયથી કઈ કઈ સમસ્યાનો સામનો તેઓ કરી રહ્યા હતા, ખાસ કરીને આ પ્રકારની તમામ માહિતીઓ જે છે વડાપ્રધાને જે છે ડોક્ટરો પાસેથી મેળવી હતી। સ્વાભાવિક છે કે વડાપ્રધાનની માતા છે, ખાસ કરીને તેમના ઉપર વધારે ધ્યાન આપવામાં આવે તો તબીબો દ્વારા આપવામાં આવ્યું હતું, અને પહેલાથી જે છે સવારથી જ અપડેટ્સ મળતા હતા કે વડાપ્રધાન આવવાના છે, મુલાકાત લેવાના છે, અને હાલ જે છે તેમના દ્વારા મુલાકાત કરી છે, ખબર અંતર પૂછ્યા હતા, અને તેમની તબિયતને લઈને હાલ હાશકાર અનુભવી છે, અને ઠેર ઠેર જે છે તેઓ વડાપ્રધાનને જે વડાપ્રધાનની માતા છે હીરાબા તેમને લઈને ઠેર ઠેર જે છે સમગ્ર દેશમાં પૂજા અર્ચના અને પ્રાર્થનાનું જે છે દોર શરૂ થયો હતો, અને જે ક્યાંક ને ક્યાંક તેની અસર જોવા મળી રહી છે, અને આપને સીધા દ્રશ્ય બતાવી રહ્યા છે કે એક બાદ એક અધિકારીઓ જે છે હવે તેઓ પરત ફરી રહ્યા છે, કે જે સવારથી જે છે અહીંયા અધિકારીઓ હોય, મંત્રી હોય, ધારાસભ્યો હોય, તમામનો જમાવડો જે છે યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યો હતો, અને હાલ જે એક બાદ એક તમામ લોકો જે છે પોતે પરત ફરી રહ્યા છે, અને જે અત્યારે માહિતી મળી રહી છે કે 2 દિવસની અંદર હીરાબાને જે છે ડિસ્ચાર્જ કરવામાં આવશે, એટલે રાહતના સમાચાર જે છે અહીંયા આપ જોઈ શકો છો કે બહાર જે છે તમામ જે અત્યારે કોન્વે હતો જે વડાપ્રધાનનો તે જઈ ચૂક્યો છે, તેઓ હવે જે છે રાત્રિ રોકાણ ગુજરાતમાં કરી શકે રાજભવનમાં તેવી પણ પૂરેપૂરી શક્યતા હાલ સેવામાં આવી રહી છે। પરંતુ જે મુદ્દો હતો તેમની તબિયતને લઈને, કે જે પ્રકારે તેમને શ્વાસની તકલીફ થઈ હતી, તેમને ગત રાત્રે જે છે ગાંધીનગરના રાયસન હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, અને હાલ વડાપ્રધાન જે છે તેમ તે પણ જે છે આસપાસ 3:30 વાગ્યાની આસપાસ જે છે અહીંયા યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। 45 મિનિટ જેટલો સમય તેમણે જે છે હોસ્પિટલમાં વિતાવ્યો હતો તેમની માતા સાથે, જે તે ડોક્ટર જે છે તેમની સારવાર કરી રહ્યા છે, તેમની સાથે માહિતી મેળવી હતી, તબીબો સાથે વાતચીત કરી હતી, અને જે જરૂર પડે તમામ બાબતો જે છે ઉપલબ્ધ કરાવવા પણ વાત કરવામાં આવી હતી, અને હાલ તેઓ જેમ તબિયતમાં સુધારો જોવા મળ્યો છે તેને લઈને તેઓએ પણ રાહતના શ્વાસ લીધા છે, હાશકારો અનુભવ્યો છે, અને હાલ તેઓ જે છે ત્યાંથી અહીંથી જે છે પસાર થઈ ચૂક્યા છે। થોડીક જ બાદમાં જે આપણી જોડે નિવેદન પણ સામે આવ્યું છે રાજ્યસભાના સાંસદ જે છે જુગલજી ઠાકોર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હાલ જે છે તેની તબિયત સારી કહેવામાં આવી રહી છે, થોડું ઘણું રિકવરી જે છે મળી રહી છે, સુધારો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને જે છે તેમને 1-2 દિવસમાં હોસ્પિટલ તંત્ર દ્વારા જે છે ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે તેવી પણ વાત હાલ કરવામાં આવી રહી છે, અને જેને લઈને હાલ આપ જોઈ શકો છો યુએન મહેતા હોસ્પિટલમાં જે રાહતના સમાચાર મળતાની સાથે લોકોમાં પણ એક રાહત અનુભવાય છે, ચહેરા ઉપર એક ખુશી જોવા મળી રહી છે, કેમ કે ઘણી બધી પ્રાર્થનાઓ તેમના માટે થઈ રહી હતી, વિરોધ પક્ષ હોય કે તમામ રાજકીય નેતા હોય તમામે તમામ જે છે આ કપરા સમયમાં જે છે ટ્વીટ કરીને તેમણે હીરાબા સ્વસ્થ થાય તે માટે પણ લોકોએ જે છે પ્રાર્થના કરી હતી, તમામે તમામ લોકો દ્વારા જે છે પૂજા અર્ચના કરીને પ્રાર્થના કરી જેમ બને તેમ જે છે હીરાબા જે છે સ્વસ્થ થાય તે માટે જે છે જે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી, પ્રાર્થનાઓનો દોર ચલાવવામાં આવ્યો હતો, અને અંતે જે છે તેમની તબિયતમાં સુધારો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે। કેમેરામેન વિનોદ પરમાર સાથે ફેઝા નવેસ, 7 ન્યૂઝ, અમદાવાદ।